તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું, પછી એના દાખલાઓમાં શું. વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા આવશે કેપિટલ ઈ. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું, ક્ષેત્ર એટલે સાદી ભાષામાં કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હોય, ક્ષેત્ર એટલે વિસ્તાર, જેટલા વિસ્તાર પૂરતી એની અસર રહેતી હોય એને કહેવાય ક્ષેત્ર. જેમ કે અગાઉ તમે 11માં માં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ભણી ગયા, 12માં ધોરણમાં બીજા બે ક્ષેત્ર આપણે ભણશું, એક આવડુવા અને બીજું આવશે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર બધાને ખબર, એના વિશે આપણે જોયું. તો વિદ્યુત ક્ષેત્ર એટલે દરેક વિદ્યુત ભાર એ પોતાની આસપાસના વિસ્તારમાં કંઈક અસર ઉત્પન્ન કરે. કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હોય, ધન હોય કે ઋણ હોય, પોતાના આસપાસના વિસ્તારમાં થોડા ઘણા પ્રકારની અસર ઉત્પન્ન કરતો હોય. અને જો આ વિસ્તારમાં એટલે કે જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન છે એ વિસ્તારમાં અન્ય કોઈ વિદ્યુત ભારને લાવવામાં આવે, તો મૂળ વિદ્યુત ભાર એટલે કયો, કે જેની અસર પ્રવર્તમાન છે, એ વિદ્યુત ભાર. તમે બીજા કોઈ વિદ્યુત ભારને એના વિસ્તારમાં લાવો તો મૂળ વિદ્યુત ભાર જેની અસર હાજર છે તે આ નવા આવેલા અન્ય વિદ્યુત ભાર પર વિદ્યુત બળ લગાડે, વિદ્યુત ક્ષેત્ર આને કહેવાય. શુદ્ધ ભાષા જો આને સમજવું હોય તમારે તો ચુંબકીય ક્ષેત્ર સમજી લો એટલે આ ખબર પડી. ચુંબકીય ક્ષેત્ર માટે આપણે લઈએ એક લોખંડ અને ચુંબક, આ છે ગજિયો ચુંબક, બરાબર. તો આની આજુબાજુ વિસ્તારમાં તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળે. ચુંબકીય ક્ષેત્ર કોને ખેંચે, ધાતુના કોઈ પણ ટુકડાને, લોખંડનો ટુકડો લઈ લઈએ આપણે, બરાબર છે. તો લોખંડને એ ખેંચે છે. હવે લોખંડનો ટુકડો હું અહીંયા મૂકી દઉં તો એ નથી ખેંચી શકતું, એનો મિનિંગ શું થયો, કે આનું ચુંબકીય ક્ષેત્ર અહીં સુધી પહોંચતું નથી. જે હું અહીંયા મૂકું તો તરત ખેંચે છે, એનો મિનિંગ એનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા હાજર છે તો જ ખેંચી શકે ને. એટલે કે ચુંબકીય બળ લાગે છે, અહીંયા મૂકો તો એ ચુંબકીય બળ લાગે છે, આ જગ્યાએ મૂકો તો એ ચુંબકીય બળ લાગે છે. ટૂંકમાં કહેવાનો મિનિંગ દરેક જગ્યાએ નથી લાગતું, પણ અમુક એવી જગ્યાઓ કે તમે લોખંડના ટુકડાને અલગ અલગ જગ્યાએ મૂકતા જાઓ એટલે તમને ચુંબકનો એક પ્રકારનો એરિયા ખબર પડી જાય છે. ઉપર ચડ પરફેક્ટ નહીં, ક્યાંય નહીં પરફેક્ટ બાઉન્ડ્રી, એમ નહીં, આઈડિયા આવી જાય. ભાઈ અહીંયા તમે લોખંડ મૂકો છો તો બળ લાગે, પણ અહીંયા મૂકો તો બંધ થઈ જાય, એનો મિનિંગ આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પહોંચતું નહીં, તો એની લાઈન થઈ ગઈ, બાઉન્ડ્રી થઈ ગઈ. એ રીતે દરેક જગ્યાએ તમે લોખંડના ટુકડા મૂકીને ચેક કરી લો છો તો આ જે વિસ્તાર તૈયાર થયો એ જેટલા વિસ્તાર પૂરતું ચુંબકીય બળ લાગે છે એને ચુંબકનું શું કહેવાય, ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવા માટે તમારે કેટલી વસ્તુની જરૂર પડી, બે વસ્તુની, બે માંથી એક હાજર નો એક કરી શકો તમે, તમને એક ચુંબક આપી દે એમ કે કાલે પકા એક વાર મને આનો જવાબ આપજે, ચુંબકીય ક્ષેત્ર કેટલા વિસ્તાર, ગમે એમ કરો તો નક્કી ન થાય. ચુંબક લઈને શું આપણે પરિભ્રમણ કરવું, ન એ તો શક્ય નથી. અને કાલે તમને એમ કહે દે કાલે લોખંડનો ટુકડો ચુંબકીય ક્ષેત્ર નક્કી કરી દે, પહેલી વસ્તુ તેની આગળ ચુંબકીય ક્ષેત્ર હોય જ નહીં,
એટલે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવા માટે બે પદાર્થની જરૂર પડે, એક તો એવો પદાર્થ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને બીજો એવો પદાર્થ કે જેને અલગ અલગ જગ્યાએ મૂકીને તમે આ ચુંબકીય ક્ષેત્રની બાઉન્ડ્રી નક્કી કરો છો. બરાબર, તો વિદ્યુત ક્ષેત્રમાં એવું જ હોય. પહેલી વસ્તુ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થાય. બરાબર, પણ સિંગલ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ન શોધી શકે, એના માટે બે વિદ્યુત ભારની જરૂર પડશે. એ આ લાઈનમાં લખવું આપણે, એક તો તમે એવો વિદ્યુત ભાર લેશો જે વિદ્યુત ક્ષેત્ર શું કરતો હોય ઉત્પન્ન, જેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને બીજો એવો વિદ્યુત ભાર લેશો કે જેને તમે અલગ અલગ જગ્યાએ મૂકશો તો મૂળ વિદ્યુત ભાર જેનો ક્ષેત્ર આપણે ગોતવા નીકળ્યા છીએ, બરોબર, એ નવા આવેલા વિદ્યુત ભાર ઉપર શું લગાડશે, પણ પછી આપણને ખબર પડશે કે આટલું વિદ્યુત ક્ષેત્ર આટલા વિસ્તારની અંદર હાજર છે. એટલે આની કમ્પેરિઝનમાં ને જોવા તો લોકમાં વિદ્યુત ક્ષેત્ર માટે આપણે બે વિદ્યુત ભારની જરૂર પડશે, એક તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય એવો, અને બીજું વિદ્યુત ક્ષેત્રની બાઉન્ડ્રી નક્કી કરી શકે એવો વિદ્યુત ભાર. તો આપણે એક વિદ્યુત ભારને મુખ્ય ઉગમ બિંદુ ઉપર, ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર મૂકવામાં આવે છે. અને ઉગમ બિંદુથી આર સદિશ અંતરે એક ક્યુ ઝીરો વિદ્યુત ભાર, એટલે બીજો કોઈ વિદ્યુત ભાર, અન્ય વિદ્યુત ભાર નાના કોયો, એને લાવતા તો હવે તમને આજે ઉગમ બિંદુ ઉપર તમે વિદ્યુત ભાર મૂકેલો, બરાબર, એ જો આના ઉપર બળ લગાડે તો એનું વિદ્યુત ક્ષેત્ર આ અંતરે હાજર છે એવું કહી શકાય. જો આની કમ્પેરિઝનમાં આકૃતિ દોરી, અહીંયા એક વિદ્યુત ભાર ક્યુ છે પડેલો હોય, આપણને ખબર આજુબાજુમાં એનું વિદ્યુત ક્ષેત્ર હાજર હશે. વિદ્યુત ક્ષેત્ર હાજર કેમ કીધું હોય તો કે બળ લાગતું હોય ત્યાં શું. હવે ધારો કે અહીંયા હું લાવીને મૂકી દઉં એક કુલમ વિદ્યુત ભાર, બીજો ભાર આના ઉપર બળ નથી લગાડતો, એટલે ટૂંકમાં અપાકર્ષણ બળ નથી લાગતો, તેનો મિનિંગ શું થયું કે આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર હોય નહીં. પણ નજીક લઈ જાઓ, ધારો કે અહીં મૂકી દીધું, પછી અપાકર્ષણ બળ લાગશે એટલે આવડો અધૂર ભાગવા મળશે, તો એનો મિનિંગ આનું વિદ્યુત ક્ષેત્ર આવડા અંતરે હાજર છે. એટલે જેમ આમાં લોખંડના ટુકડાનો તમે ઉપયોગ કરતા હતા ને બાઉન્ડ્રી નક્કી કરવા માટે, એવી જ રીતે અહીંયા બીજો એક નાનકડો એવો વિદ્યુત ભાર આપણે પસંદ કરશું કે જેના વડે તમે મૂળ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની બાઉન્ડ્રી નક્કી કરી શકો, અને અલગ અલગ જગ્યાએ મૂકતો જાઓ એટલે તમને ઉપર છેલ્લી બાઉન્ડ્રી ખબર પડી જાય આટલા વિસ્તારમાં આ ક્યુ વિદ્યુત ભારનું શું હોય છે વિદ્યુત ક્ષેત્ર. એના માટે જ આપણે લીધું એક વિદ્યુત ભારના ઉપમ બિંદુ ઉપર મૂકી દીધું, જેનું વિદ્યુત ક્ષેત્ર કેટલા અંતર સુધી છે એ આપણને ન ખબર ગમે હોય છે, બે કુલમ, પાંચ કુલમ, પાંચસો કુલમ, પાંચ હજાર કુલમ, દસ હજાર કુલમ, ગમે હોય, બરાબર, એનો એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે એ નથી ખબર, પણ એના માટે આપણે બીજો વિદ્યુત ભાર લઈ લીધો જેને ક્યાં મૂકેલો છે આર અંતરે. તો આર અંતરે તમે વિદ્યુત ક્ષેત્ર ગોતી શકો જો મેળવી આપણે વ્યાખ્યા, તો ઉગમ બિંદુથી આર અંતરે ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ગોત શું મળશે. બીજી સૂત્ર યાદ રહે
એટલે જગ જીતા વ્યાખ્યા આવડે, એસા એકમ આવડે, પારિમાણિક સૂત્ર આવડે, સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે એ પણ તમે લખી શકો. એટલે સૂત્ર યાદ રાખો, બાકીનું બધું ઓટોમેટિક થઈ ગયું બરોબર. એટલે હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ રાખવાનું, બળના છેદમાં વિદ્યુત પાક, આના ઉપરથી વ્યાખ્યા લખી આપણે. તો વ્યાખ્યા લખવા માટે પેલા તો આ કૌંસ ની અંદર આર સદિશ શું કામ કરેલો છે એનો જવાબ આપે, અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર શું દરેક જગ્યાએ દરેક અંતરે એક જ હરકું હોય, ચુંબકીય ક્ષેત્ર એક હરકું જોવા મળે કે લોખંડના ટુકડા નજીક લઈ જાવ ફટ દઈને ચોટી જાય, અહીંયા મૂકું હું લોખંડ અને અહીંયા હું એક જ હરખી રીતે ખેંચે કે અલગ અલગ. એટલે ટૂંકમાં ચુંબક થી અંતર ઉપર આધાર રાખે એવું જ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર પણ અંતર ઉપર આધાર રાખે. એટલે કૌંસમાં લખવું પડે આર સદિશ. ફિઝિક્સમાં અંતર દર્શાવવા માટે ફરજિયાત સ્થાન સદિશનો જ ઉપયોગ થાય, એટલે આપણે રાખે. અને હકીકતમાં વંચાય આવી રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ આર, શું વંચાય ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર, પણ ક્યાં ઓકે આર ગુરુત્વાકર્ષી બળ ને આપણે નવી ઉમેરશું, આપેલા વિદ્યુત ભાર તંત્રમાં ના ઉમેરવું પડે. અગાઉ કીધેલું છે કે ભૌતિક વિજ્ઞાનમાં બે પદાર્થ ભેગા થાય, બે અથવા બે કરતા વધારે, તો શબ્દ શું વાપરવો પડે આપણે, તંત્ર કીધેલું ને. તો આમાં તમે જુઓ તો આખી આપણે જે ચર્ચા કરી ક્ષેત્ર ગોતવા માટે એમાં મિનિમમ કેટલા વિદ્યુત ભાર હોવા જોઈએ, બે તો હોવા જોઈએ, જેમ ચુંબકમાં નતું થતું. ચુંબક લઈને આપણે ગમે એમ ભરી તો એનું ચુંબકીય ક્ષેત્ર ન નક્કી થાય, મારે શું હોવો જોઈએ લોખંડનો ટુકડો. એવી જ રીતે વિદ્યુત ભાર લઈને તમે ભરો તો વિદ્યુત ક્ષેત્ર ન મળે, એના માટે તમારે બીજા કોઈ વિદ્યુત ભારને હળી કરવા માટે નજીક લાવીને મૂકવો પડે. એક મૂળ વિદ્યુત ભાર જેનું ક્ષેત્ર નક્કી કરવાનું હોય, બીજો એ વિદ્યુત ભારની બાઉન્ડ્રી નક્કી કરવા માટે ક્ષેત્ર એ આપણે વાપરવાનો. એટલે શબ્દ વાપરવો પડશે વિદ્યુત ભાર તંત્ર. પછી જે આપણે કીધું એ જ વાપરશું કે આપેલા વિદ્યુત ભાર તંત્રમાં છેદ એકમ કરી નાખો, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા અંશમાં છે બળ, તો વિદ્યુત બળને છેલ્લે આને બોલવાનું તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની સરસ મજાની વ્યાખ્યા. બે માર્કમાં પૂછાય એવો પ્રશ્ન કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું સમજાવો, તો આ બધું કઈ લખવાનું નથી, આ તો પ્રસ્તાવના છે, બાર તારે વાર્તા બાબા ઢોર ચાલતી, આને નથી લખવાનું તમારે, અહીંથી ચાલુ થાય બધું. તમારે સીધે સીધું આ પોઈન્ટથી લખવાનું ચાલુ કરો કે ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર મૂકેલો છે, ત્યાંથી આ અંતરે એક સ્મોલ ક્યુ ઝીરો વિદ્યુત ભારને લાવતા મૂળ વિદ્યુત ભારના ઉગમ બિંદુથી આ અંતરે વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર ઉપરથી આપી શકાય. પછી વ્યાખ્યા લખવાય બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર પૂછાય તો આ પોઈન્ટથી લખવાનું ચાલુ કરવાનું છે. આ એટલા માટે લખવું આપણે કે તમને આઈડિયા વિદ્યુત ક્ષેત્ર માટે કેટલા વિદ્યુત ભાર જોઈએ બાળકો, બે, એટલા માટે આ પોઈન્ટ લખેલો છે. અને ચુંબકીય ક્ષેત્ર સાથેની કમ્પેરિઝનથી તમે સમજી શકો. બોલો એસઆઈ એકમ શું લખાય, બળનો શું હતો ન્યૂટન, છેદમાં કોણ છે વિદ્યુત ભાર, ન્યૂટન પ્રતિ કુલમ. બનાવીએ પારિમાણિક સૂત્રો, તો પારિમાણિક સૂત્રો કેટલા પ્રકારના બનશે, બે પ્રકારના. ન્યૂટનનું શું હોય,
પ્રથમ પ્રકારનું પારિમાણિક સૂત્ર તૈયાર m1 l1 t માઇનસ 2 q માઇનસ 1 કપેલા પ્રકાર આપણે કીધેલું છે 12મા ધોરણમાં દરેક રાશિના બબે પરિમાણિક સૂત્ર આવશે યાદ એક જ રાખ q ની જગ્યાએ શું મૂકી શકાય a1 t1 તો q1 બરાબર a1 t1 મેળતો a1 t1 આય તો m1 l1 t માઇનસ 2 A1 T1 પણ એની કેટલી ઘાતાંક છે Q ની માઇનસ 1 તો ઉપર તમારે લખવી પડશે માઇનસ 1 ઘાત કરો અંદર એપ્લાય A ની માઇનસ 1 થઈ જાય અને T ની માઇનસ 1 તો T ની ટોટલ કેટલી થઈ જશે માઇનસ 3 તો બીજું પારિમાણિક સૂત્ર તૈયાર M1 L1 T-3 A-1 આ છે પહેલું પારિમાણિક સૂત્ર ઓપ્શનમાં આપેલું હોઈ શકે અને આ છે બીજું ચલો પણ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ અદિશ રાશિ દેખાય છે સદિશ તો પ્રશ્ન થાય કોની દિશામાં હોય વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ જુઓ વિદ્યુત પ્રવાહની દિશામાં બળની દિશામાં તો તે જે તે વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં તો આટલો પોઈન્ટ બે માર્કમાં આટલું લખવાનું થાય બરોબર લખના ચલો હજી આગળ લખશું થોડીક માહિતી ઉત્પન્ન કરતા હોય આ પહેલા પ્રકારના વિદ્યુત કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય તો એનું એક ખાસ પ્રકારનું નામ છે એને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાન
ટેકનિકલ ભાષામાં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બે વિદ્યુત બળ જરૂરી, પણ એના બે ટેકનિકલ નામ છે. એક તો જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય એને આપણે નામ આપશો વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન, ઉદ્ગમ ટોકમાં બરાબર સોર્સ, અને બીજો વિદ્યુત બળ કે જેના વડે વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર એટલે કે કેટલા એરિયા પૂરતું વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે તે નક્કી કરી શકાય. કેવા વિદ્યુત ભારને બીજું નામ આપણે આપશું પરીક્ષણ વિદ્યુત ભાર, જેને અંગ્રેજીમાં કહેવાય ટેસ્ટિંગ ચાર્જ. પાણકમ સમજીશું, વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા તમે નીકળ્યા, દાખલા તરીકે 200 કુલમ ઉગમ બિંદુ ઉપર મૂકી દીધો 200 કુલમ. આપણને ક્યાં ખબર કે કેટલા અંતર સુધી બળ લગાડશે, એટલે હું શું કરીશ એક ટેસ્ટિંગ ચાર્જ લઈ લઈશ. ટેસ્ટિંગ ચાર્જ નાનો લેવા સૌથી બહુ બને ત્યાં સુધી, એટલે ટેસ્ટિંગ ચાર્જ ધારો કે આપણે લીધો 0.5 કુલમ. હવે 0.5 કુલમ નો આપણે શું કરશું, આપણે કહી આવવાનું 0.5 કુલમ નું શું કરવાનું, અલગ અલગ જગ્યાએ મૂકવા માંડો. એને પેલા અહીંયા મૂકી ચેક કરે બળ લાગે છે તો એનો મિનિંગ આનું ક્ષેત્ર અહીંયા છે, પછી અહીંયા મૂકી, પછી અહીંયા મૂકી દીધું તો અહીંયા બળ લાગતું બંધ થઈ ગયું, તો એનો મિનિંગ આ દિશામાં એનું ક્ષેત્ર મેક્સિમમ ક્યાં સુધી મળે છે, અહીંયા સુધી. એટલે આ દિશામાં તમને ખબર પડી ગઈ, ધારો કે 2 મીટર અંતર સુધી મળી ગઈ. પછી બીજી દિશા લેવાની, આ બાજુ ચેક કરવાનું ચાલુ કર્યું તો ચેક કઈ રીતે કરવાનું, જે ટેસ્ટિંગ ચાર્જ હોય પરીક્ષણ વિદ્યુત ભાર એને મૂકતા જાવ અલગ અલગ જગ્યાએ, જ્યાં બળ લાગવાનું બંધ થઈ જાય ને ત્યાં માર્ક કરી દો કે ઓકે અહીંયા બળ લાગતું બંધ થયું. તો આ અંતરમાં ધારો કે 3 મીટર મળ્યું, પછી બીજી દિશા મળો ત્યાં તમે ટેસ્ટિંગ ચાર્જને મૂકતા જાવ ત્યાં તમને એક અંતર મળશે. તો આવી રીતે બધી દિશામાં તમે રફલી અંતર મેળવી શકો, તમને આ પ્રમાણે એક એરિયા મળી જાય બરાબર. તો ટેસ્ટિંગ ચાર્જ નું કામ વિદ્યુત ક્ષેત્રનું ટેસ્ટિંગ કરવાનું છે, એટલું જ એનું નામ છે ટેસ્ટિંગ ચાર્જ, પરીક્ષણ કરવાનું વિદ્યુત ક્ષેત્ર છે કે નથી એનું ટેસ્ટિંગ સેના દ્વારા કરી શકાય, તો બીજો વિદ્યુત ભાર જે તમે મૂકો છો અલગ અલગ જગ્યાએ એને એના દ્વારા તમે ટેસ્ટિંગ કરી શકો, એટલે એને આપણે નામ આપશું પરીક્ષણ વિદ્યુત ભાર. તો આ બે પ્રકારના વિદ્યુત ભાર આવશે, એ પણ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલી વસ્તુ. ખાલી બે વસ્તુ જ પૂછાય એવું કે વિદ્યુત ક્ષેત્ર માટે જરૂરી બે વિદ્યુત ભારની ચર્ચા કરો. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર માટે બે કયા પ્રકારના વિદ્યુત ભાર જોઈએ, તો એક તો જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય, અને બીજો એવો કે જેના વડે વિદ્યુત ક્ષેત્રનો તમે શું નક્કી કરી શકો, વિસ્તાર. એના ટેકનિકલ નામ છે પ્રાપ્તિ સ્થાન અને ટેસ્ટિંગ ચાર્જ, પરીક્ષણ વિદ્યુત ભાર. તો પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય એવો શું રાખવાનો, નાનો, એ લખી દે આપણે. એ ટેસ્ટિંગ ચાર્જ કહેવાય જેનું મૂલ્ય શક્ય એવું નાનું રાખ. શું કામ, સમજીએ, જો નાનું મૂલ્ય તમે ટેસ્ટિંગ ચાર્જનું ન રાખો તો શું થાય, એની આડઅસર શું થાય એ જોઈએ. તો અહીંયા આપણે ધારો કે 10 કુલમ વિદ્યુત ભાર મૂકી દીધો, 10 કુલમ બરોબર. આનું મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે, એટલે આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન બરોબર છે. હવે હું ટેસ્ટિંગ ચાર્જ લઉં છું, પણ મને ખબર નહોતી કે મૂલ્ય નાનું રાખો મોટું, એટલે મેં ટેસ્ટિંગ ચાર્જ લઈ લીધો 200 કુલમ. 200 કુલમ નો ટેસ્ટિંગ ચાર્જ લઈને આપણે ટેસ્ટ કરવા નીકળ્યા. હવે તમે વિચાર કરો, આને હું નજીક લઈ ગયો તો આ વિચારો નજીક રહે, એ વચ્ચે આકર્ષણ થાય, કપાકર્ષણ, કપાક કોણ કોને મોટો ધક્કો મારે, કપાકર્ષણ છે એટલે ધક્કો તો મારશે,
200 કુલમ વાળાનો ધક્કો મોટો હોય કે 10 કુલમ વાળાનો? એટલે તમે આનું ક્ષેત્ર નક્કી કરવા નીકળ્યા હતા ને, જેવો આને નજીક લઈ જશો ને તો આવડા વિદ્યુત પર જ અહીંથી ગાયબ થઈને બીજે છે. આપણે ટેસ્ટિંગ કરવા નજીક તો મૂકવો જ પડશે, બળ લાગે છે નથી લાગતું એમ જોવા માટે. તમે આ 200 કુલમ ને અહીંયા મૂકશો તો અપાકર્ષણ બળ એનું પ્રબળ છે, એટલે આવડા વિદ્યુત પર અહીંથી છૂટ નતર થઈને ભાગો. તો તમારે જેનું ક્ષેત્ર નક્કી કરવાનું ને એનું સ્થાન જ ઠેકાણું નથી પડતું, એ બદલા બદલા કરે તો ક્ષેત્ર નક્કી ન થાય. એટલે પરીક્ષણ વિદ્યુત ભાર તમે નાનો લો તો જ તમે મૂળ વિદ્યુત ભારનું ક્ષેત્ર નક્કી કરી શકો. એ ધ્યાનમાં રાખો, પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય હંમેશા નાનું જ રાખો. પ્રેક્ટિકલી વસ્તુ છે, કોઈ પણ વસ્તુનું ટેસ્ટિંગ કરવું તો નાના મૂલ્યથી ટેસ્ટિંગ. શિખર લેવા ગયા અને આ વાટકા વાટકા જ આપી જાય, હજી થોડું લાવો ને ચમચી આપે અહીંયા પછી એમ ન આપે કે ચીકો ધમકા બે ત્રણ વાગે વાંચે હજી હરખો ટેસ્ટ નો આવ્યો. નીચે કડીએ કેવો હતો એ ચાખવા માટે આખો વાંચો એકમ ન હોય. એટલે તમારે ટેસ્ટિંગ વિદ્યુત ભારનું મૂલ્ય હંમેશા કેવું રાખવાનું? નાનું રાખવાનું. એના પછી તો વિદ્યુત ક્ષેત્રની શોધ માઇકલ જેક્સ અલા ફેરડે વાસ્તવિક છે, હકીકત છે, પરંતુ તેને રજૂ કરવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખા હોય જ નહીં, પણ આપણે આપણી સરળતા માટે એને દોરશું. જેમ કે ચુંબક હોય, ચુંબકીય ક્ષેત્ર હોય જ છે, બધા ચુંબક ચુંબકીય ક્ષેત્ર રેખા કોઈ જોઈ ચુંબક ની બહાર નીકળતી હોય નહીં, પણ દોરવી છે ને આપણે પણ એને દોરવા માટે તમે જે એની ક્ષેત્ર રેખાઓ દોરશો વિદ્યુત ક્ષેત્ર ને રજૂ કરવા માટે, એ ક્ષેત્ર રેખાઓ શું છે? કાલ્પનિક છે, આપણી સરળતા માટે આપણે ધ્યાનમાં લીધેલી વસ્તુ છે. ક્ષેત્ર રેખાઓ હશે નહીં તો ક્ષેત્ર રેખાઓ દોરી હવે પણ બે પ્રકારની. પહેલું ધન વિદ્યુત ભાર ની ક્ષેત્ર રેખા, ધન વિદ્યુત ભાર. તો આની ક્ષેત્ર રેખાઓ કઈ રીતે આવશે? તો જેમ એન ધ્રુવ માંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવી હતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એવી રીતે ધન વિદ્યુત ભાર માંથી ક્ષેત્ર રેખાઓ આવી રીતે બહાર નીકળશે બધી દિશા. આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખા એના તીર આપણે દોરે એના પછી આગળ વામ આવે. એના પછી હજી દોરી ટેણ તમે વિદ્યુત ભાર થી દૂર જાઓ એ વિદ્યુત ક્ષેત્ર ની અસર શું થશે? ઘટતી જશે. એટલે નજીક હોય તો મોટા થી, જેમ જેમ દૂર જાઓ એમ છોટા થી, એટલે તીરની લંબાઈ ઘટે, જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં થતો ઘટાડો દર્શાવશે. બરોબર છે? તો આ અસમાન પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર કે ઋણ વિદ્યુત ભારનું દોરી દો, આ માઇનસ પ્રકારનો વિદ્યુત ભાર માઇનસ ક્યુ, તો એમાં ક્ષેત્ર રેખાઓ આવશે દાખલ થતી.
ક્ષેત્ર રેખા બે પ્રકારની હોય, કાં તો બહાર નીકળે કાં દાખલ. વૈજ્ઞાનિકો એવું સ્વીકારી લીધું છે કે ધન માંથી બહાર નીકળશે અને ઋણ માં દાખલ થશે. તો દાખલ થતી આમાં દોર્યું કે ના, ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા નજીક માં નથી, દૂર થી દોરવી હોય તો નાની નાની આમ નો દૂર તક દાખલ થવું એટલે કોઈ દાખલ જ થતી હોય. આ મુજબ તમને ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળશે. ચુંબકીય ક્ષેત્રની કેવી રીતે હોય, એન માંથી નીકળી એસ માં જાય ને, એન થી એસ એ રીતે આમાં જુઓ, જો ધનમાં નીકળી 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 ઘરમાં દાખલ થઈ ગઈ, તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય, ધન થી દાખલ થાય એવું જરૂરી નથી. આમ નહીં જતી એ પછી દાખલ થવા માટે આપણે ભાગ કમાર કરી નહીં આપી, અડધી દાખલ થતી હોય અડધી ન થતી. એટલે વિદ્યુત ક્ષેત્રની જનરલ દિશા ફરજી દર વખત
બે સૂત્ર હવે અત્યારથી એક જ સૂત્ર ઉપરથી દાખલા અને એમસીક્યુ ગણતા F બરાબર A Q1 Q2 R સ્ક્વેર તો એક જ જગ્યાએ વાપરવાનું કે રકમમાં બે વિદ્યુતભાર આપેલા હોય અને બળ પૂછાય તો હવે નવીન પ્રકારના એમસીક્યુ આવશે જેમાં વિદ્યુત ક્ષેત્ર આપશે અને વિદ્યુત બળ પૂછશે તો આ જોઈશું અગિયારથી આવ્યું વ્યાખ્યા ઉપર વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યાનું સૂત્ર શું હતું E બરાબર F/Q એટલે પછી સ્મોલ લખો કેપિટલ લખો ડઝન્ટ મેટર ટૂંકમાં ગુજરાતીમાં વિદ્યુત ક્ષેત્ર બરાબર શું લખાય વિદ્યુત બળના છેદમાં વિદ્યુત ભાર તો તમે બળને કરતા બનો તો આ ક્યાં આવતું રહે આ બાજુ એટલે F બરાબર શું થઈ જવાનું Q/E એટલે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર આ મગજમાં ફિટ કરેલું અને કૌંસમાં લખેલું છે રકમમાં વિદ્યુત ક્ષેત્ર આપે અને વિદ્યુત બળ પૂછે તો તમે ગમે એમાં મૂકશો જવાબ નહીં આવે એના માટે ફરજિયાત આપણે આ જ સૂત્ર વાપરવાનું થશે F બરાબર Q/E Q એટલે તમને જે વિદ્યુત ભાર આપેલો એનું મૂલ્ય અને E એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો વિદ્યુત ક્ષેત્રની બધી જ માહિતી અહીં આવી બરાબર પ્રાઇમરી લેવલની હવે આપણે સૂત્ર ધારવાની પણ શું વિદ્યુત ક્ષેત્રની આકૃતિ બાકી કોઈને ફટાફટ લખી નાખો પછી તારવણી તારવણી તો સાવ નાની ચાર જ સ્ટેપ એના બે માં કઈ ગયા વગર